1001 रुपया विठल भाई पोपट भाई वाघेला, खूब खूब धन्यवाद मित्रों। जे आठामा बपोरे भोजन पर खेलो टे 1100 रुपया भटोन ना आपणे करावाना छे माटे 3100 रुपया छे, तो तेमा पण लोकोनो दान આવેલું છે। એમાં 11000 રૂપિયા સૌજીભાઈ વેલજીભાઈ ગાંગાણી, 11000 રૂપિયા ગોરધનભાઈ દિનેશભાઈ ગોરધનભાઈ ગાંગાણી, 11000 રૂપિયા રાજુભાઈ ભીમાભાઈ ગોરી, 3100 રૂપિયા ધનજીભાઈ પોલાભાઈ વઘાસિયા હાલ સુરત, 1100 રૂપિયા જેસાભાઈ સોથાભાઈ સોહલા ઉપસરપંચ, 3100 રૂપિયા સ્વર્ગીય દેવકુરબેન સોંડાભાઈ વાઘેલા હસ્તક ઘનશ્યામભાઈ તથા બિપિનભાઈ, 3100 રૂપિયા સ્વર્ગીય હરજીભાઈ નાનજીભાઈ વિરડિયા હસક મુકેશભાઈ વિરડિયા, 11000 રૂપિયા વાંસિયા પરિવાર તરફથી આવે છે, 3100 રૂપિયા વલ્લભભાઈ વનમાળીભાઈ સોહાણ, 3100 રૂપિયા રામજીભાઈ નાનજીભાઈ વાઘેલા, 11000 રૂપિયા મકાભાઈ રાજાભાઈ વઘાસિયા, 3100 રૂપિયા લક્ષ્મણભાઈ કરશનભાઈ વઘાસિયા, 3100 રૂપિયા સ્વર્ગીય વલ્લભભાઈ હરખાભાઈ વઘાસિયા હસ્તક હેમરાજભાઈ સુરતથી, 3100 રૂપિયા વિનુભાઈ સગનભાઈ વાઘેલા, 11000 રૂપિયા રાજનભાઈ બોગુભાઈ સરવિયા જૂની કામળોલ, 11000 રૂપિયા ધર્મેશભાઈ ગોરધનભાઈ વઘાસિયા, 11000 રૂપિયા ગોરધનભાઈ કરમશીભાઈ વઘાસિયા, 11000 રૂપિયા એ હનુમાનજી ભરોસે આવે છે, 3100 રૂપિયા લક્ષ્મણભાઈ મોહનભાઈ વઘાસિયા। મિત્રો આ સૌને ખૂબ ખૂબ તાળીના ધન્યવાદ। એક 501 રૂપિયા પ્રકાશભાઈ રાણાભાઈ તરફથી આવે છે। સોરી મિત્રો માફ કરજો, પ્રકાશભાઈ ગભાભાઈ કઈ વાંધો નહીં સુધારી નાખો। હવે એક થોડીક સૂચના એ છે કે જેવો કથા મંડપમાં જ્યારે આપણે પધારીએ ને ત્યારે શાંતિપૂર્વક એક અવ્યવસ્થા ન થાય એ માટે આપણે ખાસ ધ્યાન રાખશું। મારા વડીલ માતાને એક વિનંતી એ કરું કે જ્યારે જે દર્શન કરવા આવે ત્યારે એક વ્યવસ્થિત લાઇનમાં આવે અને આગળ થોડુંક આપણે ટેકનિકલ પ્રોબ્લેમ થોડોક આવ્યો હોય તો મિસ્ટેક થાય। અત્યારે આપણું આ લાઈવ આપણે જે બ્રોડકાસ્ટ છે એ આપણા જે ગામના યુવાનો સુરતમાં વસતા હોય કે અમદાવાદમાં વસતા હોય કે મુંબઈમાં વસતા હોય તો આપણું જે આપણા ગામની કથા છે ને એ સુરતમાં બેઠા બેઠા અત્યારે લોકો સાંભળી શકશે એવી આપણે વ્યવસ્થા રાખેલી છે। અને આજથી કે ગમે ત્યાં આખા વર્લ્ડમાં ગમે ત્યાં હોય ત્યાં પણ આપણો એક યુવાન જે આપણો કથા આપણે સાંભળવી હોય તો સાંભળી એક એવી વ્યવસ્થા છે। એટલે આ બધી ટેકનિકલ પ્રોબ્લેમ ન થાય અને આ લોકોને ક્યાંય આપણે અડચણ ન બને અને એક આપણે સરસ મજાની આપણે વ્યવસ્થા જાળવવાની છે, તો માટે દરેક માતાઓ અને વડીલ માતાઓ અને બહેનોને એક વિનંતી કરવી કે જે દર્શન માટે આવે એ થોડીક લાઇનસર આવે અને વ્યવસ્થિત આપણે દર્શન કરી અને પોતપોતાની જગ્યા ગોતી લે, તો પાડોશી હોય કે દેરાણી હોય જેઠાણી હોય ને આપણે એને વશમાં આપણે ત્યાં જઈએ એ બરાબર ન કહેવાય, આપણે જ્યાં જગ્યા મળી હોય ને જગ્યામાં બેસી જવાય। અને બીજું કે આજે બપોરે શિવરાત્રિનો આપણે સોરી રામનવમીનો ઉત્સવ છે, રામનવમીનો પ્રસાદ આપણે ફરાળની વ્યવસ્થા રાખેલી છે, તો જે કોઈ ગામના કથામાં પધાર્યા હોય કે ન પધાર્યા હોય જે કોઈ રામનવમીનો વ્રત રહ્યા હોય જેને ઉપવાસ હોય તેઓ એ ફરાળ કરવા માટે આપણે રસોડે આવવાનું છે। અને રમેશભાઈ ઉકાભાઈ બલરના ઘરે આપણે ત્યાં રસોડું રાખેલું છે અને તો બપોરે આપણે ફરાળ કરવા ત્યાં જવાનું છે। અને બીજું કે જે કોઈ મિત્રોને સાથ સહકાર રસોડામાં વિભાગમાં સાથ સહકાર મિત્રોએ આપવાનો અને તો રસોડે સાથ સહકાર આપજો, મંડપમાં જરૂર પડે તો મંડપમાં આપજો અને આ કામ પોતાનું મારું છે એવું કરી અને આપ સૌ સંભાળી લેશો એવી આશા સાથે જય શ્રી રામ જય શ્રી રામ। એ મારા રુક્ષ્મણી નાનાથ વજો કૃષ્ણ મોરારી, એ વજો કૃષ્ણ મોરારી, એ મારા રુક્ષ્મણી નાનાથ વજો કૃષ્ણ મોરારી, સાગર દેવ તારા ચરણ પખાળે, સાગર
सागर देव तारा चरण पखाले, सागर देव तारा चरण पखाले। नानू करे नर नारी हो गिरे वाला, नमनु करे नमन करे नर नारी। ओ हो मारा द्वारिका नमन भजो कृष्ण मुरारी, ए भजो कृष्ण मुरारी, ए मारा हरि चरण भजो कृष्ण मुरारी, भजो कृष्ण मुरारी, ए मारा रुक्ष्मणी नाथ भजो कृष्ण मुरारी, ए भजो कृष्ण मुरारी, ए मारा रुक्ष्मणी नाथ भजो कृष्ण मुरारी, भजो कृष्ण मुरारी, कृष्ण मुरारी, ए भजो कृष्ण मुरारी, कृष्ण मुरारी, भजो कृष्ण मुरारी, कृष्ण मुरारी, ए भजो कृष्ण मुरारी, कृष्ण मुरारी, भजो कृष्ण मुरारी। क्या पहुंचा था आपड़े? आपड़े बधाए कथा सांभळी छे, पण आपड़े क्या पहुंचा था? આમ ન ચાલે, તમને ખબર નહીં કે બાપુ તમે જે કયો છો એ બધું સાચું જ કેતા હશો, આપણે એમાં શું ધ્યાન રાખવાનું? કથા સમજાય તો છે ને તમને બધાને? હા સમજાય છે ને? અહીંથી કથા કહેવામાં આવે છે, બધાને સમજાય છે કે પછી આમ ઉપર ઉપરથી હોયું જાય? મને ખબર પડે ને, આ દહીં છે, દૂધ છે, એ દોણામાં જાય પછી હેઠું હેઠું જાય છે? એ અમારા માં એમ કે હેઠું છે, હું કોશિશ કરીશ કે એ તમને સમજાય. ગણપતિ મહારાજ ની વંદના કરી અને એમ પાસે ગોસ્વામીજી કહે છે કે ગણેશ, એ ભગવાન ચરણ મારું મસ્તક નમાવું છું પ્રભુ, અને એમનાથી મને સિદ્ધિ ની પ્રાપ્તિ થશે. પણ એ સિદ્ધિ ગણપતિ મહારાજ ને વંદન કરીએ, ગણેશ ને વંદન કરીએ, ગણેશ ને નમસ્કાર કરીએ, આપણને સિદ્ધિ પ્રાપ્તિ. અને એટલા માટે જ આપણે ગણપતિ મહારાજ ને ગમે ત્યાં બેહાડીએ. તમે જુઓ, ભજન થતા હોય તોય આપણે ગણપતિ ની વંદના કરીએ, લગ્ન થતા હોય તોય આપણે ગણપતિ ની વંદના કરીએ ને, ગણેશ ગુંદાળા આંદાળા, ગણપતિ ઉપર ચોપડેલા સિંદૂર, આજે ગણપતિ પૂજા કોણે કરી? બેનો બધાય માવડીઓ જ્યારે લગ્ન લખાઈ જાય, લગ્ન વધાવે ને પછી બધા ગીત ગાવા માટે ભેગા થાય, પછી ગણેશ વંદનાથી શરૂઆત કરી. કોઈ પણ કાર્ય કરીએ ત્યાં ગણેશ વંદના હોય. ત્યાં સુધી નહીં સાહેબ, પણ બેનો જયારે પેલા પાપડ વણવા બેસી ને, પાપડ વણવા ત્યારે પેલા ખીસી કયો ને, શું કહો તમે? ખીસી, હા, એ ખીસી ના ગણપતિ બનાવે અને પાંગ જ બાજુ મેકી દે ગણપતિ ને, એ એવા સુંદર ગણપતિ બનાવે અને ગણપતિ નું પ્રતીક બનાવે અને પાંગ તે મેકી દે, પછી પાપડ જયારે સુકાઈ જાય એટલે પાપડ લઈ લે ને ગણપતિ જ્ઞાન પીડાવે, કેમ કે ગણપતિ ને કઈ શેકાય તો નહીં સાહેબ. એટલે પછી શું થાય કે પાપડ બેન લઈને પછી વ્યા ગયા હોય ને ઓલા ગણપતિ ને પછી કાગડા લઈ જાય. ન્યાય આપણે ગણપતિ ની વંદના કરી. ગાયે ગણપતિ જાગવા વંદન, ગાયે
જેમનું સ્મરણ કરવાથી વિઘ્નનો નાશ થાય, સિદ્ધિની પ્રાપ્તિ થાય એવા હે ગજાનન, હું આપને ચરણોમાં વંદન કરું છું. પેલા સોરઠાની અંદર ગણપતિ મહારાજની વંદના કરી અને બીજા સોરઠામાં કહ્યું છે, મૂક હોહી બાચાલ પંગુ ચડે ગિરિવર ગહન. હે મહારાજ, આપનું સ્મરણ કરવાથી, હે ભગવંત, હે પરિબ્રહ્મ પરમાત્મા, આપનું સ્મરણ કરવાથી મૂંગો માણસ બોલતો થઈ જાય અને અપંગ માણસ હોય, પાંગળો માણસ હોય, એ ગિરિવર એટલે કે પર્વતો ચડી શકે, જો આપનું કૃપા હોય, આપનો અનુગ્રહ હોય. મૂંગો માણસ કેવી રીતે બોલે? તો કહ્યું છે કે મારી જેવો સ્વાર્થની ભાષા બોલનાર એ પરમાર્થની ભાષા બોલતો થશે, જો આપની કૃપા હશે તો. આપણી ભાષા કેવી છે? સ્વાર્થની ભાષા છે. મને તમને પરમાર્થની ભાષા બહુ ઓછી ઓછી શીખવાડી છે. હે ભગવંત, આપની કૃપા જો મારા ઉપર આવી જશે તો હું પરમાર્થની ભાષા બોલતો થઈશ અને પંગુ ચડે ગિરિવર ગહન. મહારાજ લંગડો માણસ થી પર્વતો ઓળંગી જશે, એટલે એનો અર્થ એ છે સાહેબ કે મારા જીવનમાં આવતા નાનામાં નાના દુઃખ ઉપર હું રડી પડતો માણસ, પ્રભુ જો આપની કૃપા હશે તો પહાડ જેવડા દુઃખો આવશે ને તોય હું એને ઓળંગી શકીશ. જો ભગવાનની કૃપા હશે તો આ દુઃખો પણ આપણને રજ સમાન લાગશે. ત્રીજા સોરઠાની અંદર ભગવાન લક્ષ્મીનારાયણની પ્રાર્થના કરી છે, નીલ સરોવર શ્યામ તરુણ અરુણ વારિજ નયન, કરહુસો મમ ઉર્ધામ સદા ચીર સાગર શયન. હે ભગવંત લક્ષ્મીનારાયણ મહારાજ, મારા હૃદયમાં આપ બિરાજમાન થાવ, હું અનુભવું એમ. આમ તો તમે છો જ, જો ભગવાન આપણા હૃદયમાંથી નીકળી જાય તો આપણું શું થાય મને તમને ખબર છે સાહેબ. પછી આપણા સંબંધી આપણને એમ કહે છે, બસ હવે આને કાઢો, આને હવે તમે લઈ જાઓ. ભગવાનની હાજરી આપણા હૃદયમાં છે જ, પણ અનુભવ નથી, એનો આપણને અનુભવ નથી થતો, ત્યાં તકલીફ છે. ભગવાનને પ્રાર્થના કરે છે ગોસ્વામીજી કે વિષ્ણુ ભગવંત, કે મહાલક્ષ્મી માં, હું અનુભવ થાય, મને અનુભવ થાય એવી રીતના તમે મારા હૃદયની અંદર બિરાજમાન થાવ. અને ભગવાન શિવજી મહારાજનું વંદન કરતા કહ્યું છે, કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમણ કરુણા અયન જાહી દીન પરને, કરહુ સદા મને મારી ઉપર કૃપા કરો. તમારે દીન ઉપર નેહ છે, સ્નેહ છે. ભગવાન શિવજી મહારાજનું વર્ણન કર્યું છે, કુંદ ઇન્દુ સમદેહ, ભગવાન શિવના સ્વરૂપનું વર્ણન કર્યું અને કહ્યું છે કે મહારાજ જાહી દીન પર નેહ, દીન એટલે ગરીબ, દીન એટલે દુખી, અને દુખી ઉપર ભગવાનને દયા નથી, એના ઉપર એને પ્રેમ છે. સાંભળજો તમે, આ ક્રાંતિકારી સૂત્ર છે, આ સમજવા જેવું સૂત્ર છે, આના ઉપર વિચાર કરવા જેવી વાત છે. આ દીન ઉપર દયા નહીં, એના ઉપર સ્નેહ રાખો. દયા હોવી જોઈએ ચોક્કસ, ધર્મના ચાર ચરણ છે આપણા, દયા દાન શૌચ તપ સત્ય, આ આદિ ધર્મના ચરણ છે. પણ એ જ દયા નહીં, પણ જો એમના ઉપર પ્રેમ થશે ને સાહેબ, તો દયાનો એક એક દુર્ગુણ છે સાહેબ, કે જેમના દયા થતી હોય, સાંભળજો તમે, જેમના ઉપર દયા થતી હોય એ માણસ પોતાની નાનો સમજશે, અને જે દયા કરતો હોય એ પોતાની જાતને મોટો સમજશે. પણ નહીં નહીં મોટો, પ્રેમની સમાનતા વગર શક્ય નથી. એટલા માટે ભગવાન શિવને દરિદ્ર ઉપર, દુખી ઉપર દયા છે, સ્નેહ છે, પ્રેમ છે એમ કહ્યું છે. જાહી દીન પર નેહ, ભગવાન શિવની વંદના કરી અને પોતાના ગુરુનું ધ્યાન ધર્યું છે કે બંદવ ગુરુ પદ કંજ કૃપા નર મોહ તમ પુંજ જાસુ બચન રવિકર નિકર. ગુરુ મહારાજની વંદના કરી છે અને એ વંદના કરતા ગોસ્વામીજી કહે છે કે બંદવ ગુરુ પદ કંજ, પગ કેવા છે કમળ જેવા, સાંભળજો તમે, અને વચન કેવા છે કે સૂર્યની કિરણ જેવા. હવે તમને ને મને ખબર છે કે સૂર્યની કિરણ જ્યારે નીકળે
ત્યારે જ કમળ ખીલે, એ સિવાય કમળ નો ખીલે. અર્થ એનો એ છે સાહેબ કે રામાયણનો ઋષિ એમ લખે છે કે જ્યારે કોઈ વ્યક્તિ બોલતો હોય એવું જેનું આચરણ હોય તો સમજવાનું કે એનું આચરણ સદ આચરણ છે, એ ગુરુ છે. પણ મારું તમારું આચરણ જુઓ, આપણે વાતો બહુ મોટી મોટી કરતા હોય અને કામમાં આપણે ઝીરો હોઈએ, કાંઈ ન કરતા હોઈએ. અને આવું જયારે પ્રસંગ હોય ને ત્યારે આપણે બહુ સાંભળવા મળતું હોય, હા એ નણંદ કામ કરીને તૂટી જાય પણ ભોજાઈ ને કઈ નો કામ કરતી હોય, પણ છતાં એમ કે હું જ બધું કામ કરું છું. જેઠાણી આમ આમ બેઠા બેઠા ફડાકા જ મારતા હોય છતાંય માથે લઈને ફરતા, આ તો હું છું એટલે થાય. અરે રેવા દો, તમે નહોતા તોય બધું થતું હતું, એવું થોડું છે તમે જ કરો છો બધું. આપણે કામ કરવામાં શૂન્ય છીએ અને વાતો આપણે બહુ વધારે કરતા. સંતો કહે છે ના કે એ વાતનો કોઈ અસર ના પડે સાહેબ. લોકો આપણે આપણે જે વાત કરતા હોય ને બીજાને ખબર પડી જાય કે આ સત્ય વાત છે કે આ ખોટી વાત છે. તમે કદાચ માણસને એક વખત છેતરી હકશો, બે વખત છેતરી હકશો, પણ તમારી કિંમત પછી અંકાઈ જશે. આ તો ફાંકાની ફફડાટી બોલાવવા વાળો માણસ છે, આના ઉપર વિશ્વાસ ન હોય, આના ઉપર વિશ્વાસ ન હોય. અમુક અમુક માણસો જયારે વાતો કરતા હોય ને ત્યારે આપણે તો એની એની ચાંદણી મારવામાં જ લઈએ છીએ, ક્યાં મળે કેટલા ટકા સાચી વાત હશે. સો વાતો કરે ને ત્યારે એક વાત. પેલું દ્રષ્ટાંત છે ને કે ભાઈ એક ગામમાં એક મહાત્માજી પાસે એક ભાઈ આવીને કીધું કે બાપુ ઓલા જંગલમાં એક ઝાડું હતું ને ત્યાં 100 એરું હતા, 100 સાપ એક હારે. દ્રષ્ટાંત તમે સાંભળ્યું છે જો. બાપુ આ જમાનો ખાઈ ગયેલા માણસ એને છેતરવાની વાતો કરી. બાપુએ કીધું કે હોય ભાઈ હોય, પણ આ વાતાવરણ પ્રમાણે છે કે 100 એરું છે ને એક હારે ન હોય શકે, બાધે ઝઘડે ન હોય. એ કે બાપુ 50 તો સાચા, 100 માંથી ડાયરેક્ટ અડધે આવી ગયો, 50% કાપી નાખ્યો. પણ 50 એરું પણ એટલા ભલામણા શેર એક નાના મથા ઝાખરામાં 50? એ કે બાપુ 25 તો પાકા હશે, હવે ક્યાં હો ને ક્યાં પછી, એમાંથી બે આવી ગયો, હાવ બે. કે બે ભેગા થાય ને, બોલા બાપુ કે બે ભેગા થાય તો બાધે, બે સાપ કોઈ દિવસ ભેગા રહી ન શકે. બોલા ભાઈ પાછો થોડીક ઢીલ આપી કે બાપુ એક તો હતો, જોવો પાછો એક તો હતો. બાપુએ વિચાર કર્યો કે ડાયરેક્ટ બે મીંડા નીકળી ગયા ને એકે આવી ગયો, હજી આમાં કાંઈક હશે. એટલે બાપુએ પાછું કીધું આ મારો શિયાળો છે, શિયાળામાં સાપ નીકળે નહીં ભાઈ થોડું. એ કે બાપુ ત્યાં ખખડતું હતું ને એટલે કહું છું. આપણે તો વિચાર કરવાનો રહે કે આમાં કેટલી સત્યતા હશે, આમાં કેવી સત્યતા. અમુક અમુક જે વાતો કરતા હોય ને સાહેબ, આપણને એમ થાય કેટલું અસત્ય બોલે, કેટલું અસત્ય. શું આપણે કથા સાંભળીને એક નિયમ ન લઈ શકીએ કે આજ પછી હું સત્ય જ બોલીશ, અસત્યનો આરંભ ક્યારેય નહીં કરું? શું કામને અસત્ય બોલવું જોઈએ? આપણે કથા સાંભળી છે, આપણે કથા સાંભળી એ તો મહત્વની વસ્તુ છે સાહેબ, પણ મને કહેવાની ઈચ્છા થાય કે ઈશ્વરે મને તમને મનુષ્ય અવતાર આપ્યો છે, એ મનુષ્ય અવતાર આપીને આપણે અસત્ય ભાષી બનીએ. રામાયણના ગીધે જો ભગવાનની પ્રાપ્તિ કરી હોય, રામાયણના સંપાતીએ જો ભગવાન રામની પ્રાપ્તિ કરી હોય, રામાયણના વાનરોએ જે ભગવાનની પ્રાપ્તિ કરી હોય, તો મારો તમારો તો મનુષ્ય અવતાર છે સાહેબ, કેમ પ્રાપ્તિ ન થાય? ગીધ અધમ ખગ આમિષ ભોગી અને ગતિ દિન હી જો યાચત યોગી. જે યોગીઓને ગતિ ન મળે એ બી પશુ યોનિમાં પ્રગટ થયેલો એ ગીધને એ ગતિ મળી ગઈ. આપણે શું કામને ગતિ પ્રાપ્ત ન કરી શકીએ સાહેબ? પણ મને તમને એક નીચું જીવન જીવવાની આદત પડી ગઈ છે, એટલા માટે મને તમને દંભ કરવાની આદત પડી ગઈ, મને તમને પાખંડ કરવાની આદત પડી ગઈ, મને તમને કપટ કરવાની આદત પડી ગઈ છે સાહેબ. આપણને સત્ય ગમે છે પણ સત્ય આચરવું નથી ગમતું. સત્ય બધાને ગમે છે,
આમાંથી કોઈ માણસ એવો ખરો કે એની આગળ કોઈ ખોટું બોલીને જાય તેને ગમે ન ગમે? પણ તમે ક્યારે વિચાર કર્યો કે તમે કેટલા આગળ ખોટું બોલ્યા છો? આપણે કેટલું સવારમાં ઉભા થઈએ ત્યારથી લઈ અને સાંજે સુઈ જઈએ ને ત્યાં સુધીમાં અનેક વખત આપણે જૂઠું બોલ્યા હોય, અનેક વખત આપણે ખોટું બોલ્યા હોય. પણ જો કોઈ વ્યક્તિ આપણી પાસે આવીને ખોટું બોલે ને તરત એમ કહી મને ખોટું ન પરવડે, અરે તું બોલે ત્યારે કઈ નહીં, તું ઘણાને કહી દેશો ને તને કોઈક ટોપી ઓઢાડી જાય એટલે તરત તું પાછો અફસોસ કરે છે. વ્યવહાર એવો રાખવો સાહેબ કે સામેનો વ્યક્તિ આપણી સાથે વ્યવહાર કરે ને એ સહન થાય એવો જ વ્યવહાર બધાને આપવો. તમે જો સત્ય બોલશો તો બીજા તમને સત્ય જ આપશે. પણ મારા ને તમારા જીવનની અંદર, મારા ને તમારા વિચારોની અંદર, મારા ને તમારા વર્તનની અંદર કંઈક કીચડ ભર્યું છે. આ કથા શું કામ કરે? એ મેલ ધોવાનું કામ કરે છે. એટલા માટે આ કથા છે. આ કથા આપણા મનની અંદર જે મેલ છે, આપણા આચરણની અંદર જે મેલ છે, આપણા જીવનની અંદર જે દુર્ગંધ મારતો આચરણ છે એને સાફ કરવાનું કામ કથા કરે છે. આ કથાનું એ કાર્ય છે સાહેબ. પણ મેં તમને કીધું એમ, કથાની અંદર આવીએ ના તો કથામાં ચિત્ત દેવું જોઈએ. જો કથામાં ચિત્ત ન દીધું તો આપણે કથામાં બેઠા પણ આપણામાં કથા ન બેઠી. કાલે મેં કીધું તું ના, આપણે કથા છે ને સાંભળીને નાખી દઈએ ત્યાં તકલીફ છે, સાંભળીને રાખવી છે. આપણે તો બધા ખેડૂતો છીએ, ગામડામાં રહેનારા છીએ. તમને બધાને ખબર છે કે આપણે ઘરે બાંધેલું પશુ જે હોય એમને ચારો નીખવામાં આવે અને એ પછી ચારો એક સાથે ખાઈ જાય, પછી શાંતિથી એને વાગોળે. એને શું કહો તમે? વાગોળવાનું કહો ના, વાગોળે, ઓગાળે, ઓગાળે. એ આપણે પણ ઓગાળવું જોઈએ કે અહીંયા જે કીધું છે એનું ઘરે બેઠા બેઠા ભગવાનની આગળ બેસી 5 મિનિટ 10 મિનિટ બેસી પછી યાદ કરીએ કે બાપુએ કથામાં શું કીધું હતું. અને એ જો તમે યાદ કરશો તો સાહેબ હું અહીંથી લખી દઉં કે તમારા જીવનમાં આવી જશે, તમારા આચરણમાં આવી જશે, તમારા વ્યવહારમાં આવી જશે અને તમારું એક સુગંધ મારતું જીવન છે એ પ્રગટ. આપણે શું કરીએ? અહીંથી અમે એમ કહીએ કે અહીંથી કઈક લેજો. ઘણી વખત અહીંની વાત નથી, ઘણી જગ્યાએ અમારે એવા પ્રસંગો બંધાવે. એક ભાઈ અમારી પાસે આવ્યા, એ કે બાપુ અમે અહીંથી બહુ લીધું, ઘણું બધું લીધું. તો બહુ રાજી થયો ભાઈ, કથામાંથી વ્યક્તિઓ કઈક લઈને જતા હોય તો આપણે ગમે ને સાહેબ. પછી મને એમ જો ઘણું બધું લીધું, શું લીધું? એ કે બાપુ લગભગ 50 જોડી ચંપલ લીધા છે. ભળવા વાળા બધા આંટીએ ચીડ્યા, આઈનું ચપ્પલ આયા ને આઈનું ચપ્પલ આયા ને ઘણું લીધું બાપુ. એ કે અમે બહુ લીધું. અમે એમ કેતા હોય કઈક અહીંયા તમે મેકીને જાજો, કઈક મેકીને જાજો. લેવાનું શું? સદવિચાર લેવાના, સદગુણ લેવાના, સારા શબ્દો લેવાના. અને કઈક મેકીને જાજો એટલે કે તમારા દુર્ગુણ છે એ અહીંયા ઘા કરીને વયા જાજો. તમારા જીવનની અંદર કઈક મનની અંદર મેલ હોય તો એનો ઘા કરી દેજો, અહીંયા મેકી દેજો. અમે એમ કહેતા હોય. એક ભાઈ અમારી પાસે આવીને કીધું એ કે બાપુ અહીંયા મેં બધું મેકી દીધું, ઘણું મેક્યું. તો હું મેક્યું? તમે એટલું બધું મેક્યું કે તમે જે કીધું ને બધું મેકી દીધું. સત્ય છે ને એના આચરણ કરીએ, સત્યના ચાહક બનીએ સાહેબ. સાચો સજ્જન કોણ કહેવાય? આ રામાયણ નો ઋષિ લખે છે કે કોણ છે? મહામોહ તમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. જેના વાણી જે હોય, જેના શબ્દો જે હોય એના પ્રમાણે જેનું આચરણ હોય છે તો જે સજ્જન માં છે. બાકી આપણે ઘણી બધી વાતો કરતા હોઈએ, કેટલી વાતો કરતા. નથી દીઠી કદી ભૂખ એ છતાંય ભૂખ પર બોલે, અનિતિમય ભર્યું જીવન
પાછો નીતિ પર એવો એક ટંક માણસ એ ભૂખ્યો ન રહ્યો હોય એને ખબર ના હોય કે ભૂખ શું કહેવાય વધારે શકે એને એ ખબર ના હોય કે ભૂખ કોને કહેવાય અને છતાંય એ પ્રવચન આપતો હોય ને એ ભૂખના પ્રવચન આપતો હોય છે સાહેબ ભૂખના પ્રવચન કલાકો સુધી ભૂખ ઉપર બોલતો હોય છે પણ એને ભૂખ શું કહેવાય ખબર ના હોય જન્મીને પછી કોઈ દિવસ રોયો નથી એવો માણસ ભૂખ ઉપર પ્રવચનો આપતો હોય કે દરિદ્રતા શું કહેવાય ભૂખ શું કહેવાય એની કોઈ કિંમત નથી સાહેબ એની કોઈ કિંમત નથી અનિતિમય ભર્યું જીવન પાછો નીતિ પર એ બોલે આખી જિંદગી જેને અનિતિ આચરી હોય અને પ્રવચન કરવા માટે ઉભો થાય તો પાછા નીતિના પ્રવચન કરે નીતિ ઉપર એને બોલવાનો અધિકાર નથી સાહેબ ન બોલી શકે તમારું જીવન કેવું છે નીતિ ઉપર ચાલતું જીવન હોય તો જ એ શબ્દનો પ્રયોગ થાય અને તો જ સામેના માણસને ઉતરે નહીતર એ ઉતરે નહીં એ આપણે જેમ ખારસિંગ ખાઈને ફોતરા ફગાવી દઈએ ના એવા શબ્દો થઈ જાય એવા શબ્દો થઈ જાય ઉડી જાય શબ્દો માથેથી વ્યા જાય સમજાય નહીં સાહેબ તમારા જીવનમાં જો ભીતરમાં ભજવાતો શબ્દ હશે ના તો તમારા એ હૃદય સુધી પહોંચી જશે હૃદયથી નીકળેલો શબ્દ હૃદય સુધી પહોંચી જશે પ્રવચન તો બધા કરી શકે ગોખીને પ્રવચન થઈ જાય પણ આ દેશે એના ચરણ પૂજા છે એને એના ચરણ ધોઈને ચરણામૃત લીધું છે જેના જેણે આચરણ કર્યું હોય ને એનું અનિતિમય ભર્યું જીવન અને સભા મધ્યે ઉભો થઈને એ પાછો નીતિ પર બોલે પાંચ ચોર ચોરી કરવા માટે ગયા સાંભળજો વાત ચોરી કરતા કરતા આખી રાત્રિ ચોરી કરી અનેક જગ્યાએ એને ધાડ પાડી લઈ લીધું ઘણું બધું લઈ લીધું અને પછી સવાર પડવાની તૈયારી થઈ એટલે પછી ગામની બહાર નીકળી ગયા અને જ્યારે ગામની બહાર નીકળ્યા ત્યારે એ પાંચે વાતો કરે છે કે ભાઈ હવે હાલો આપણે ભાગ પાડી લઈએ અને ભાગ પાડવા માટે પોટલું જ્યારે ખોલ્યું છે જે કાંઈ ચોરીનો હાથમાં આવ્યું એ પોટલું ખોલ્યું એટલે એમાંથી એક ચોર બોલ્યો છે હવે આપણે નીતિથી ભાગ પાડી લઈએ આ કમાણા એ નીતિથી કમાણા હતા તમે લાવ્યા છો એ નીતિથી લાવ્યા છો નહીં પણ છતાંય જ્યારે પોતાની માથે આવે ત્યારે આપણે નીતિની વાતો કરતા અનિતિમય ભર્યું જીવન છતાં પાછો નીતિ પર બોલે પરાઈ નારી દેખી અને નયન જેના આમ તેમ ડોલે પછી સભા મધ્યે ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે આ બધા જ કાગળના ફૂલ છે એમાં સુગંધ ના હોય અને એટલા માટે ગોસ્વામીજી કહે છે કે એક ગુરુ છે બંધવ ગુરુ પદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહતમ જાસુ બચન રવિ કર નિકર ગુરુદેવની વંદના કરી છે અને રામાયણની હવે પ્રથમ ચોપાઈ તરફ આપણે ગોસ્વામીજી લઈ સૌપ્રથમ સાત શ્લોક પાંચ સોરઠા અને હવે સૌપ્રથમ ચોપાઈ ગોસ્વામીજી લખે છે બંધવ ગુરુ પદ પદમાં પરાગા સુરુચિ સુભાસ સરસ અનુરાગ સુરુચિ સુભાસ સરસ અનુરાગ અમિયા મુરીમય ચૂરણ ચારુ સમન સકલ ભવ રુજ પરિવારુ અમિયા મુરીમય ચૂરણ ચારુ
अमिया मुरी माया चूरन चारू समान सकल भवरुज परिवार समान सकल भवरुज परिवार सुकृति शंभुतन विमल विभूति सुकृति शंभुतन विमल विभूति मंजुल मंगल मोद प्रसूति मंजुल मंगल मोल प्रसूति जन मन मंजु मुकुल मलहरणी जन मन मंजु मुकुल मलहरणी किए तिलक गुण गण बस करनी तिलक गुण गण बस करनी श्री गुरु पद नख मणि गण ज्योति सुमिरत दिव्य दृष्टि होती श्री गुरु पद नख मुनि गण ज्योति सुमिरत दिव्य दृष्टि दलन मोह सम सोस प्रकाशु बड़े भगवुर आवहि जासु दलन मोह सम सोस प्रकाशु बड़े भगवुर आई जासु उगरहि विमल दही दोष दुख भवर जनिके दही दोष दुख भवर जनिके सुजहि राम चरित मुनि मानिक सुजहि राम चरित मुनि मानिक गुपत प्रगट जहां जो जे ही खानिक गुपत प्रगट जन जो जे ही खानिक बंदव गुरु पद पदुम परागा सुरुचि सुबास सरस अनुरागा बंदव गुरु पद कमल सरस अनुरागा चुरी सुबास सरस अनुरागा सुबास सरस अनुरागा चुरु सुबास सरस अनुरागा सुरुचि सुबास सरस अनुरागा गोस्वामी जी कहे छे कि गुरु जी ना चरण नख नी रंजनी वंदना करू छु जे रज साधक ना माटे भवरोग नी औषधि छे स्मशान नी चित्ता नी भस्म जे अपवित्र गणाय पण भगवान शिवजी ना ए शरीर ऊपर जारे लागी जाय त्यारे एमना शिवाय बीजी कोई पवित्र वस्तु नथी सुकृति शंभु तन विमल विभूति मंजुल मंगल मोद प्रसूति आवी ज रीते आ गुरु ना चरण नी रजनी धूल जे छे एमना अंजन रूपे अंजन करी अने हूँ कथा केवा जई रह्यो छुं स्वामी जी एम कहे छे ते ही कही बिमल विवेक बिलोचन बरनउ राम चरित भव मोचन ते ही कर बिमल विवेक बिलोचन बरनउ राम चरित
देही कारी बिमला बिबेक बिलोचन वर्णव राम चरित भव मोचन देही कारी बिमला बिबेलोचन वर्णव राम रचित भव मोचन बंदाव प्रथम ही मोह जनित संशय सभरना बंदहु प्रथम मही सुर चरना मोह जनित संशय सभरना 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 तो स्वामी कहे छे के गुरु जी ना चरण नख रज ने हूँ अंजन करी अन कथा केवा जई रहो तेही करी बिमल विवेक बिलोचन वर्णव राम चरित भव मोचन पण शुरुआत कई अलग करी छे सांभळजो कथा राम कथा ना कई એને વંદન પ્રકરણ આખું લીધું છે બ્રાહ્મણોને વંદના સાધુઓને વંદના સંતને વંદના અને એ પછી કેટ કેટલા ઋષિઓને વંદના કરી પછી રઘુકુળની વંદના કરી અને ઘણી બધી વંદનાઓ કરી છે ઘણી બધી વંદનાઓ કરી છે તેહી કરી જાહેરાત કેવી કરી હતી તેહી કરી બિમલ વિવેક બિલોચન અને બરનવ રામચરિત ભવ મોચન કે હવે હું કથા કેવા જઈ રહ્યો છું પણ જ્યાં ગુરુજીના પગ નખ રજ જ્યોત જ્યાં આવી અને એ જ સમયે આંખ જ્યારે પવિત્ર બની અને પવિત્ર આંખ બની એટલે પછી વંદન આવી ગયા છે મારીને તમારી આંખ જ્યારે પવિત્ર થાય ના એ પછી વંદન જ આવે એ પછી બીજું કઈ ના આવે સાહેબ સ્વામીજીને કથા કરવી છે પણ કથા તરફ જઈ નથી શકતા કેમ કે આંખ પવિત્ર થઈ અને જ્યાં આંખ પવિત્ર થઈ એટલે બધી જગ્યાએ એને પવિત્રતા દેખાણી બધી જગ્યાએ પરમેશ્વરના દર્શન થયા બધી જગ્યાએ બ્રહ્મના દર્શન થયા અને પછી તરત જાહેરાત કરી દીધી છે બંદવ પ્રથમ મહી સુર ચરના મોહ જનિત સંશય સભરના મોહ જનિત સંશય સભરના જાહેરાત એવી કરી હતી પણ વંદન પ્રકરણ આખું ઉપાડ્યું છે સાહેબ ગોસ્વામીજીના હાથની વાત ન રહી એના કાબુની વાત ન રહી કેમ કે આંખ પવિત્ર બની એટલે પછી વંદન આવ્યા છે મારે આપણે આપણે જપ કરીએ તપ કરીએ ધ્યાન આપજો કથામાં એ કામ તો છે ને ચાલુ જ રહેવાનું છે પણ આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું છે સાહેબ બીજી વાર કહું છું કે આપણે કથામાં બેઠા હોય ને સાચો શ્રોતા એને જ કહેવાય કે આંખ વીચીન કથા સાંભળે સાંભળજો આયોજક ભાઈઓને નમ્ર વિનંતી છે એક વખત ફરીથી કહી દઉં કે આ છોકરાઓનું જે હલનચલન થાય છે ને એ થોડું કરાવો છોકરાઓ આંખ જ્યારે પવિત્ર થાય હા હું વાત એ કરતો હતો આપણે જપ કરીએ તપ કરીએ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ
રામ રામ રામ હરે રામ 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 સીતા 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 રામ 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 હરે રામ राम 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 हरे राम 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 सीता 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 राम 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 हरे राम 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 सीता राम 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 हाँ आंख पवित्र बने जारे पोतानी आंख पवित्र बने ने साहिब જો એક વાત ગણી ના આંખ અને કાન આધ્યાત્મની દ્રષ્ટિમાં એ બહુ મહત્વની વસ્તુ છે. મકાનને જેમ બારી હોય આંખ સ્વરૂપે આપણા શરીરની એ બારી છે. એમાંથી પાપ પણ ભીતર આવે અને પુણ્ય પણ ભીતર આવે. આંખ દ્વારા આપણે બહારની દ્રષ્ટિ પણ કરી શકીએ અને આપણે ભીતરી દ્રષ્ટિ પણ કરી શકીએ. સાંભળજો કથા, મારી ને તમારી વિચારધારા કેવી છે એ આંખ અને કાન ઉપર એ આચરણ કરતી હોય છે સાહેબ, એ મહત્વની વસ્તુ છે. એટલે આધ્યાત્મમાં બહુ ટકોર કરવામાં આવી છે કે આંખની ઉપર નિયંત્રણ રાખો, તમે કાનની ઉપર નિયંત્રણ રાખો. તમે જેવું સાંભળશો, તમે જેવું જોશો, એવું તમારું ચિંતન થશે અને એવું જેવું ચિંતન થશે એવું તમારું જીવન થશે. આમાં કોઈ મિનિમેક નથી સાહેબ. એટલા માટે ગોસ્વામીજી કહે છે આંખ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે સાહેબ. આપણે સાધના કરતા હોઈએ, આપણે જપ કરતા હોઈએ, આપણે તપ કરતા હોઈએ, આપણે વ્રત કરતા હોઈએ, તપશ્ચર્યા કરતા હોઈએ, આવી સાધનાનું ફળ આવ્યું કે કેમ એ કોઈને પ્રશ્ન પૂછવાની જરૂર નથી. આપણે આપણી જાતને પૂછી લેવાનું કે હું જે સાધના કરું છું, હું જે તપ કરું છું એને ફળ આવવાની તૈયારી છે કે નહીં, કે તમારે તમારે પૂછી લેવાનું કે કોઈ પણ વ્યક્તિ તમને મળે ત્યારે એમને તમને વંદન કરવાની ઈચ્છા થાય. જો તમને વંદન કરવાની ઈચ્છા થાય તો સમજવાનું કે સાધનાની ફળ આવવાની તૈયારી છે. તો તમારી અંદર સાત્વિક સૃષ્ટિનું નિર્માણ થઈ રહ્યું છે.
જો તમને વંદન કરવાની ઈચ્છા થાય તો સમજવાનું કે તમારી આંખ છે એ પવિત્ર છે, તમારી વિચારધારા છે એ પવિત્ર છે, તમારું આચાર છે એ પવિત્રતા ઉપર છે. પણ જો તમને વિચાર એવો આવે કે હું શું કામ ને નમું, આને હું શું કામ નમું, તો સમજવાનું સાધનાથી આપણે બહુ દૂર છીએ, સાધનાથી દૂર છીએ. ફળ તો ઘણું બધું આગવું છે. ઘણા બધા લોકો એવા હોય ને કે એ પોતે અભિમાન કરતા હોય કે હું કોઈ નમું નહીં. તું કોઈ નમાડતો નહીં દેવતા, નમે નહીં તો વાંધો નહીં પણ તું નમાડીશ. અમુક માણસ નો સમજે સાહેબ, આપણે લાગે આ ભગવાન છે ને એ પરિબ્રહ્મ પરમાત્મા છે, બધાની ઈચ્છા પરિપૂર્ણ કરતા હોય છે. એ તો પોતે કલ્પ વૃક્ષ છે, તમે જે ઈચ્છા કરો તે એને વંદન કરી લ્યો, દંડવત કરી લ્યો તો તરત એમ કે હું એમ નો નમું, મને ચમત્કાર મળે તો હું નમું. હવે રેવા દે, એ ચમત્કાર આપશે ને ત્યારે હાર્ટ એટેક નો હુમલો આપી દેશે અને ત્યારે તારું અચુતમ કેશવમ થઈ જશે. એ પેલા નમી લે, ભજન કરી લે, નહીતર કાંઈ હાથમાં નહીં રહે સાહેબ. અકડતાથી કહેતા હોય હું નો નમું. નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે સુભારી હોય નમે ગજવેલ સવારી. નમે તુરી બહુ તેજ અને નમે દાતા ધન દેતો, તમે જુઓ કોણ કોણ નમતું હોય. એ કવિ કહે છે કે નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે ભૂલો બહુ અંબ, નમે જલગર હર સંતો. નમે તુરી બહુ તેજ, તુરી એટલે કે ઘોડો, તેજ ઘોડો હોય ને પોતાનો અસવાર જ્યારે એના ઉપર આરૂઢ થાય એટલે નમી જાય. નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો. દાતાર માણસ હોય, એને આંગણે યાચક આવ્યો હોય, એના ઘરે ભિક્ષુક આવ્યો હોય તો એ નમતો નમતો આપે કે લ્યો વાલા, લ્યો પ્રભુજી, ભગવંત તમે મારી પાસે આવ્યો ને, આ લ્યો તમને હું આપી દઉં. પણ નમે સુભારી હોય, નમે ગજવેલ સવારી. ભારી માણસ ને પાંચમા પૂછે એવો માણસ હોય, અભાવ હોય, એનો વર્ચસ્વ હોય, એ માણસ નમતો હોય બધાને. એમનમ કોઈ દિવસ આભા ન બંધાય, પ્રતિષ્ઠા એમનમ ન બંધાય સાહેબ. અને નમે સુભારી હોય, નમે ગજવેલ સવારી. રાજા હોય અને રાજાની જયારે એ સવારી નીકળતી હોય, હાથની અંબાડી ઉપર બેઠો હોય, અને છતાંય જો કોઈ વડીલ માણસ હોય, એમનો ગુરુ મળ્યો હોય, કોઈ સંત મળ્યો હોય, કોઈ સાધુનો દીકરો હોય, કોઈ દસનામનો દીકરો હોય, એ રાજાની સામે મળે ત્યારે એને પાછું વંદન કરતો જાય છે રાજા. નમે ગજવેલ સવારી, પણ નમે ભૂલો બહુ અંબ, નમે જલગર હર સંતો. આંબાની ઉપર જયારે કેરી આવે ને પછી આંબો ઢળી પડે સાહેબ, એ મને તમને ખબર છે એ અકડ નથી રહેતો, કેમ કે ફળ આવી ગયું છે એને. એ નમેશો ફૂલો બહુ અંબ, નમે જલગર હર સંતો. વાદળાની ઉપર પાણી ભરાય ને જયારે, ત્યારે વાદળો પછી ઢળી પડે સાહેબ અને વરસાદ રૂપે બની જાય. નમે સિંહ બલવાન, નમે કુલવંતી નારી. બલવાનમાં બલવાન સિંહ હોય એ નમી જાય, અને કુળવાન નારી હોય ના એ બધાને વંદન કરતી કરતી હાલતી હોય છે. બધાને આદર આપે, એ બધાને સન્માન આપે, બધાને પ્રેમ આપે. કુળવાન નારી હોય ને કોઈ દી કટુ વચન ન બોલે. પણ બે વ્યક્તિ કવિ એમ કહે કે નો નમે, પણ કંચન પણ ઘસ્યો ઈ કહે અન બ્રહ્મવેન જાદુ જળે. વેન નામના કવિ એમ બે વ્યક્તિ કોઈને નો નમે, કોણ કોણ? એક સુકાકાશ ને અજાણ નરી ભાંગ પડે પણ ના નમે. ફૂકાઈ ગયેલું લાકડું હોય એને તમે વાળો તો ભાંગી જાય, અને એક અજ્ઞાની નર હોય એ કોઈ દિવસ નો નમે. એક ફૂકાઈ ગયેલું લાકડું નો નમે, અને એક અજ્ઞાની નર કોઈ પણ રીતે નમે નહીં સાહેબ. નો નમે, હું નો નમે. આપણે એમ કઈક બાપુ બહુ તપસ્વી છે, ભલા માણસ મને ચમત્કાર આપે. અને આપણે તો ચમત્કારમાં જ બહુ માનીએ, જુઓ આપણે ચમત્કારમાં બહુ માનીએ છીએ.
એવી રીતના આપણે જો લીંબુ જો લાલ કરી દઈએ તો આપણે માનીએ કે નહીં હો આ ભાઈમાં કઈક છે, શ્રીફળ માંથી ચુંદડી કાઢે તો કહેવાય કે નહીં આમાં કઈક છે ભાઈ, આ આ આ વસ્તુ આ બધી 10-10 રૂપિયામાં મળે છે, લીંબુ લાલ થઈ જાય ને એમાં કોઈ બીજી મહત્વ નથી, બધું કેમિકલ થી થતું હોય છે, એમાં અંધવિશ્વાસ લાવવાની જરૂર નથી. પણ આપણે ઈશ્વરને આમ નથી ઓળખી શકતા, આપણે તો કંઈક ચમત્કારમાં માનવા વાળા છીએ, ચમત્કાર વગર નમસ્કાર નહીં આપણને ખબર છે. પણ અમારી ને તમારી અંધશ્રદ્ધા છે, ગમે તે વ્યક્તિ મળે એને જો વંદન કરવાની ઈચ્છા થાય તો સમજવાનું કે આપણી સાધના ઉપર ફળ આવવાની તૈયારી છે. સંતો તો એમ કહે છે કે જ્યારે તમે ભગવાનની પૂજા કરતા હોય, કોઈ પણ કારણ વગરનો તમારી આંખમાં જ્યારે અશ્રુ આવી જાય, ભગવાનનો વિરહ તમને જ્યારે સતાવવા મળે, ત્યારે સમજવાનું કે ભગવાન હવે તમારાથી દૂર નથી. એ પણ મળવા માટે તલપાપડ છે, એટલે તમારે ભીતરમાંથી અશ્રુની ધાર વહે છે. શું કામ? કેમ કે ઈશ્વરને એમ છે કે હું મારા વાલા દીકરાને મળી લઉં, આ આ દીકરો છે ને મારો વાલો છે, મારું સંતાન છે, એને હું મળી લઉં, એને અશ્રુધાર થાય છે. પણ એ જ્યાં સુધી આપણા નયન પવિત્ર નહીં થાય, આપણા કર્ણ પવિત્ર નહીં થાય, આપણો વિચાર પરિવર્તન નહીં થાય, ત્યાં સુધી આ આ ઘટના બનવી અશક્ય છે. ત્યાં સુધી ન બને. અને એટલે તો આપણો સતાર એમ કહે છે કે ભગવંત તારી હામું જોયું અને તારા નયનો ની હામું જોયા પછી હવે મને બીજે ક્યાંય જવાની ઈચ્છા નથી થતી. એવા રસીલા નયન બિન બીજે હૃદય ધરાય ક્યાં, અને પછી ઋણી બનીને આપના હવે બીજે મારાથી જવાય ક્યાં. નયન જે છે ને આંખ જે છે એ પવિત્ર બની જાય પછી વંદન જ આવે. ગોસ્વામીજીને કથાની શરૂઆત કરવી છે પણ જયારે આંખ પવિત્ર બની અને આંખ પવિત્ર બની એટલે પછી વંદન કરવાનું ચાલુ કરી દીધું. બ્રાહ્મણોને વંદના કરી, સંતોને વંદના કરી, સાધુની વંદના કરી. તમે વિચાર કરો સાહેબ, એ લોકોના જીવન કેવા દિવ્ય હશે. સકલ લોકમાં સહુને વંદે અને નિંદા ન કરે કે સકલ લોકમાં સહુને વંદે, સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની, નિંદા વાચકાચ મન નિશ્ચલ રાખે, વાચકાચ મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની એની રે, ધન્ય ધન્ય જનની સકલ લોકમાં સહુને વંદે, સકલ લોકમાં વંદે. જ્યારે આંખ પવિત્ર થાય ત્યારે વંદન જ આવે. અને ગોસ્વામીજીએ વંદન કર્યા છે, સાધુ ચરિત લોકોની વંદના કરી છે. બ્રાહ્મણોની વંદના કરતા કહ્યું છે કે પૃથ્વી પરના દેવતાઓ છે, મને દર્શન કરવા મોહનો નષ્ટ થાય છે. બ્રાહ્મણોની વંદના કરી, સંસ્કૃતિ માટે જેમણે પોતાનું જીવન આપ્યું છે એવા બ્રહ્મ સમાજની વંદના કરી, અને પછી સાધુરિતની વંદના કરી છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ,
નિરાશ વિષાદ ગુણ માય ફલ જાસુ નિરાશ પર છિદ્ર દુરાવા બંદનિય જગ જેહી જસ પાવા જો સહી દુખ પર છિદ્ર દુરાવા બંદ બંદની જે જસ પાવા સાધુ ચરિત શુભ સાધુની વંદના કરી છે સાધુની વંદના કરતા કહ્યું છે ગોસ્વામીજીએ સાધુ ચરિત એવા લોકોને કહેવાય કે જે કપાસના ફૂલની જેવું જીવન હોય છે જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા સાધુ લોકો છે ને સાહેબ એ પોતે સહન કરી અને બીજાના જીવનને ઉજળું કરતા હોય છે સાંભળજો કપાસના ફૂલની ઉપમા આપી છે કે સાધુ ચરિત શુભ ચરિત કપાસ કપાસના ફૂલને કોઈ રંગ નહીં જુઓ તમે એમને કોઈ રસ નહીં કોઈ સુગંધ નહીં સાધુઓને પણ કોઈ રંગ નથી હોતો કોઈનો સંગ નથી હોતો કોઈનો એમાં રસ નથી હોતો કઈ સુગંધ નથી હોતો પક્ષપાત એમને નથી હોતો અને કામ કેવું કરે છે એ પોતે છિદ્ર બને છિદ્ર છે બીજાના ઢાંકે છે જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા અને બંધ નહીં જગ જસ પાવા સાધુઓની જેના ઉપર કૃપા પડી જાય ને સાહેબ તો એ પછી એ વંદનને પ્રકરણ બની જાય એ વંદનને લાયક બની જાય છે એટલા માટે જ કહ્યું છે ને સાધુ ચરિત શુભ ચરિત કપાસુ સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ વિષાદ ગુણ માય ફલ જાસુ નિરસ વિષાદ ગુણ માય ફલ જાસુ જો સહિ દુઃખ પર છિદ્ર દુરાવા બંદનિય જગ જેહિ જસ પાવા જો સહિ દુઃખ પર છિદ્ર દુરાવા બંદનિય જે જગ જસ પાવા સાધુના સંસર્ગમાં આવીએ ને સાહેબ તો મને તમને વંદન કરી વંદિત કરી દે છે સાહેબ આપણે જગતમાં પૂજનીય બનાવી દે સાધુ એને જ કહેવાય કે પોતાનું જીવન આપી જગતને જીવન આપી અને પોતે જગતને ઉજળા કરી દે છે પોતે દુઃખ સહન કરવામાં એ કઠોર હોઈ શકે પણ દુનિયાને કઠોરતા ના આપે એ કોમળતા આપી દે છે સાધુઓની વંદના કરે છે અને એ પછી સંત સમાજની વંદના કરી સાધુ અને સંત બંનેને ગોસ્વામી શુભ ચરિસ કપાસુ સાધુનું જીવન આવું હોય પણ સંતનું કંઈક અલગ બતાવ્યું છે પાછું મૃદુંગલ સંત સમાજુ
मृदु मंगल मय संत समाजु जो जस जंगम तीरथ राजु जो जग जंगम तीरथ राजु संत समाज जहां भेगो थयो होय ने एने जंगम केवामां आव्युं छे प्रयाग केवामां आव्युं अने ए प्रयागमां राम नामनी बेनी होय राम नामनो सत्संग थतो होय साधु चरित्र जा बैठा होय एने आंबावाड़ी केवामां आवी छे एने प्रयाग केवामां आव्यो छे अने ज्यां भेगा थाय त्यां शुं थाय राम भगति जह सुर सरी धारा सरसई ब्रह्म विचार प्रकारा राम भगति जह सुर सरी संत जा भेगा थया हो ने प्रयाग करवा अने संत तमे जो संत भेगा थाय त्या शू होय त्या सत्संग होय छे संतो भेगा थाय ने न्या राम भक्ति नी वातो होय कृष्ण भक्ति नी वातो होय शिव भक्ति नी वातो होय त्या सत्संग नु निर्माण थतो होय छे ये तो जेवा मानसो भेगा थाय एवी वातो होय छे જેવા માણસ ભેગા થાય અને એક વસ્તુ નક્કી છે સાહેબ તો હું તો ઘણી વાર કહેતો હોય અહીંયા પણ તમને કહી દઉં કે આ પ્રકૃતિ છે ને એ પ્રકૃતિ એ નિર્માણ એવી રીતનું કરતી હોય કે તમારો જેવો વિચાર હોય તમારું જેવું આચરણ હોય તમારો જેવો વ્યવહાર હોય એ પણ લોકો મળે છે એવા જ લોકો તમને મળે વઢકણી હાહું હોય ને તો વઢકણી જોવા મળે અને બે હરખી થાય ને પછી તડમ તડા થાય તમે જુઓ તો જેવો તમારો વિચાર તમારે બહુ જોઈએ છે એવા તમે બની જાઓ એટલે તમને એવી જોવાનું મળશે વઢકણી જોવે કટુ વચન વાળી જોવે છે તો તમે વઢો તમે ઝઘડો કરો અને જો સારા સ્વભાવની વહુવારું જોતી હોય તો તમે સારા બની જાઓ એ તો નક્કી છે ને સાહેબ તમે વિચાર કરો જેવા તમે થાશો ને એવા તમે રામ રામ કહો ને બીજો તમને રામ રામ જ કહે તમે એને સારી રીતે બોલાવો ને તો બીજો માણસ તમને સારી રીતે જ બોલાવે પણ હામે આવતો લાકડી લઈને તમે જાઓ તો બોલો હું હાથ જોડશે તમને એ કે જય શ્રી કૃષ્ણ આવો જ મારા વાહામાં એક કહેવાનું છે નહીં કે એ કે તું જો લાકડી લઈને આવ્યો તો હું થોડો કાંઈ ઓછો છું એ તમારી લાકડી તમારે વિચાર કરવાનો છે કે મારે શું થવું છે આ કથા છે ને સાહેબ આપણા આ કથા બધાના જીવનમાં એમ જ લાગે કે આ કથા મારી છે આ કથા મારી છે અને લાગવું જોઈએ પણ માથી નહીં ઓઢી લેવાનું સાહેબ છે આ મોટા પડે આ ટૂંકા પડે તો જવાના જીવન આવડી જાય ને સાહેબ તો ભાઈ ભાઈ ની વચ્ચે ઝઘડા ન થાય આ જીવન આવડી જાય ને આપણને વિચાર વાળું આચરણ વાળું જીવન આવડી જાય તો પાડોશી પાડોને ઝઘડો ન થાય ગામની અંદર બની રહે ગામની અંદર એક ભાવ રહે ગામની અંદર સદ વિચારોનો ભાવ બની રહે સાહેબ એ જીવન જીવવાની એ જીવન શીખવાની આ પાઠશાળા છે તમારે ઝઘડો કરવો હોય તો તમે કટુ વચન વાળા થઈ જાઓ તમને કોઈ હારે હારે મોઢે બોલાવશે નહીં જો તમારે સદ વિચાર વાળું થવું હોય જો પ્રેમની પ્રાપ્તિ કરવી હોય તો પછી બધાને તમે પ્રેમ આપતા થાવ તમને પણ પ્રેમ મળી જશે એક વસ્તુ તો નક્કી છે ને સાહેબ તમે જે આપશો ને એ તમને જગત આપશે એમાં તો સમજો તમે
તમે સ્વીકારો છો ના? એટલા સંતો જ ભેગા થાય, ત્યાં સંતો નું જ આગ્રહ હોય, સંતો ભેગા થાય, ત્યાં બીજી વાતો હોય સાહેબ, ત્યાં ભક્તિ વાતો હોય. એટલા માટે ગોસ્વામીજી કહે છે, રામ ભક્તિ વિચાર પ્રચારા, રામ ભગતિ સરસ વિચાર. અને સંત શા કહી છે જુઓ, તમે સંતની ભાષા કેવી હોય, મૃદુ મંગલમય સાધ સમાજ. સંત કેટલો કોમળ છે, કેટલો સરળ છે, તમે વિચાર તો કરો સાહેબ. એ બોલે ને આપણને એમ લાગે કે આની વાણીમાંથી ફૂલડા ચડતા. તમે વિચાર કરો, આપણે કેટલા સંતોને સાંભળવા જઈએ, એકઠા થતા હોઈએ સંતોને, આપણા ગુરુની પાસે, આપણા સંતોની પાસે જવા માટે આપણે તલપાપડ હોઈએ. શું કામ? કેમ કે એની ભાષામાં સાંભળતા હોય, એની ભાષામાં પ્રેમ ઝલકતો હોય, એની આંખની અંદર કરુણા છે જળવતી હોય, એટલે આપણે એના દર્શન કરવા માટે જઈએ. ક્યારે તમે કીધું છે કે હાલો આપણે ગુરુને જોઈ આવીએ? નહીં. ક્યારે મંદિરે કીધું છે કે હાલો આપણે ભગવાનને જોઈ આવીએ? એનું નામ આપ્યું છે દર્શન. ગુરુના દર્શન કરવા જઈએ, આપણે મંદિરે દર્શન કરવા જઈએ. દર્શનમાં જોવામાં શું ફેર છે વિચાર કરો લ્યો, તમે કાંઈ ફેર કરો, કાંઈ ફેર નથી. પણ તમે એ નામ આખું નાખી જોવા જઈએ અને દર્શન કરવા જઈએ, ઘણો હોય છે. સંતનું દર્શન કરવા માટે જઈએ કેમ? કેમ કે સંત છે ને એ સરળ છે, એની વાણી છે મૃદુ મંગલમય તીર્થ રાજુ. મૃદુ મંગલમય એની વાણી. સંત કોઈ દિવસ કઠોર ન હોઈ શકે. જુઓ તમે, હું બીજી વાર દોહરાવું છું, હા, એ દુઃખ સહન કરવામાં કઠોરતા હોય ચોક્કસ, પોતાના ઉપર જ્યારે એ દુઃખ કોઈને ક્યારેક આવી પડે તો એ દુઃખ સહન કરવામાં કઠોર હોય, પણ જ્યારે દુનિયાને આપે ને ત્યારે સરળતા આપતો હોય છે, પ્રેમ આપતો હોય છે, ત્યારે કઠોર ન હોય. તમે પેલું દ્રષ્ટાંત સાંભળ્યું છે, વાત સાંભળ્યું છે તમે, કે નરસિંહ મહેતાને જ્યારે રામ માંડલિકે જેલમાં પૂરી દીધો, અને માંડલિકે કીધું છે કે મહેતા, મેં એવું સાંભળ્યું છે કે તમને ભગવાન હાથો હાથ હાથ પહેરાવે છે, હાથો હાથ તમારી પાસે વાતો કરવા માટે આવે છે, પણ હા મહેતાજી, હું તમને જેલમાં પૂરી દઉં છું, અને જો ભગવાન તમને હાથો હાથ હાર નહીં ફેરાવે ને તો સમજો કે તમારા શિરચ્છેદ કરી નાખવામાં આવશે, તમારું મસ્તક કાપી લેવામાં આવશે, દંડ થશે તમને. નરસિંહ મહેતાને જેલમાં પૂરી દીધો, મને તમને ખબર છે સાહેબ, પણ આ તો છે ના, નરસિંહ મહેતાએ જેલમાં ભગવાનનું આરાધન કર્યું અને ભગવાને એને હાથો હાથ હાર પહેરાવ્યો, અને માંડલિકને ખબર પડી કે આ ભૂલ થઈ ગઈ, મેં એક સંતનો દોષ કર્યો, મેં ભક્તરાજનો દોષ કર્યો, એનો ગુનો કર્યો. માંડલિક છે દોડતો દોડતો નરસિંહ મહેતાની પાસે આવ્યો અને કહ્યું છે કે મહારાજ, મેં તમારો ગુનો કર્યો, અપરાધ કર્યો છે, પ્રભુ મને તમે શ્રાપ આપી દો, મને તમે શ્રાપ આપી દો. અને માંડલિક ને આજ નરસિંહ મહેતા એમ કહે કે હું તને શ્રાપ કેવી રીતે આપું, હું તને શ્રાપ કેવી રીતે આપું? બોલે મહારાજ, મેં તમને જેલમાં પૂર્યા, મેં તમને કષ્ટ આપ્યું છે, તમે મને શ્રાપ આપ્યો. બોલે માંડલિક, કોઈ જો કોઈનું સ્વાગત કરે અથવા તો સ્વાગત કરાવે તો એને શ્રાપ આપે કે આશીર્વાદ આપે? એને શુભેચ્છા આપે. બોલે આશીર્વાદ જ આપે ને, શ્રાપ ના આપે. બોલે તે મારું જેલમાં સ્વાગત કરાવ્યું અને એ પણ આ દુનિયાની મહાસત્તા પાસે સ્વાગત કરાવ્યું, હું તને શ્રાપ કેમ આપું? સ્વાગત કોની પાસે કરાયું? સામાન્ય વ્યક્તિ પાસે નહીં, સમગ્ર અખિલ બ્રહ્માંડનો માલિક છે એમની પાસે સ્વાગત કરાયું. હવે તું મને કે, મારે તો તમારો આભાર માનવાનો હોય, હું શ્રાપ ન આપીશ.
માનલી કે એના પગમાં પડી ગયો છે કે મેં સંતનો અપરાધ કર્યો. માનલી કે પગમાં પડી રોગ્યો કે મહારાજ ગમે તેમ થાય તમે મને શ્રાપ આપી દો. ત્યારે નરસિંહ મહેતાએ માનલી ઉભો કરી દીધું છે કે માનલી તું પેલા રાજા છો તું મને સમજાવો શ્રાપ આપવો હોય ત્યારે શું બોલાય શું બોલાય ત્યારે કેવી રીતની ભાષા વપરાય એ મને તું મને શીખવા અને પછી હું તને શ્રાપ. તમે વિચાર સાહેબ એના જીવનમાં ક્રોધથી જીવનની અંદર ક્યારેય કરતા નથી એને સંત કહેવાય. એટલા માટે તો આપણે સંતોને કવિએ કીધું છે કે મારે સંતને ઉપમા આપી છે તો ઉપમા આપો. સંત હારી શીળી છાયા રે અને લાગી જાય એની માયા. સંત શીડી છાયા રે એ લાગી જાય એની. તારી છાયા છે ને શીળી છાયા છે, મને એની માયા લાગી જાય, મને એનો નેહ લાગે, મને તારી સાથે પ્રેમ થાય છે. મારે મારે એક તને તારી ઉપમા આપી છે પ્રભુ, હું તને કેવી ઉપમા આપું. ત્યારે એને એમ થયું કે સંતના દરબારમાં જઈએ, સંતના સાનિધ્યમાં જઈએ ને ત્યારે આપણી બધી ઈચ્છા પૂર્તિ થઈ જતી હોય. અને કલ્પ વૃક્ષ છે એના નિશ્રામાં જો જઈએ તો એમાં પણ આપણી ઈચ્છા પૂર્ણ થઈ જાય. સંતને કલ્પતરુ સાથે સરખાયા છે, પણ તરત એને ખ્યાલ આવ્યો કે ના, સંતને કલ્પતરુ ન કહેવાય. કેમ? કલ્પતરુ તને કેમ કહું, કહું લાકડું એ તો ગણા. કલ્પતરુ તને કેમ કહું, કહું લાકડું એ તો ગણા. કલ્પતરુ અંતમાં તો વૃક્ષ તો ખરો ને સાહેબ, અને સંત છે એ વૃક્ષ ન હોઈ શકે, એ લાકડું ન હોઈ શકે. અને સાગર ના ખારા એ જળ માનતા. સાગર ના એ જ મીઠી તારી આશવાણી, તારી જાદુ ભરેલી રે. અને ના જે સારી સૃષ્ટિ નવે વાણી, તારી જાદુ ભરે ના જ સારી સૃષ્ટિ નવે. સંત સમની વંદના છે અને એ પછી સંતના સ્વભાવ. સંત સ્વભાવ કેવો હોય છે? સંતોનો સ્વભાવ એવો કયો છે ગોસ્વામીજીએ કે એક હાથમાં તમે ફૂલ લ્યો અને એ હાથમાંથી બીજા હાથમાં ફૂલ લ્યો, પણ ફૂલનો સ્વભાવ સુગંધ છોડવાનું કામ છે અને એ સંતનો સ્વભાવ પણ સુગંધ છોડવાનું કામ છે. બીજી વાત, તમે ડાબા હાથમાં ફૂલ રાખો કે જમણા હાથમાં ફૂલ રાખો, સુગંધમાં કાંઈ ફેર નથી પડતો. અંજલિગત શુભ સુમન જીમી કર સુગંધ સમદો. તમે કોઈ પણ હાથમાં ફૂલ રાખો, સુગંધ તો એક જ સરખી આવવાની છે. એ ક્યારે એમ નહીં કે મને ડાબા હાથમાં રાખ્યું હું સુગંધ ઓછી આપીશ, મને જમણા હાથમાં રાખ્યું હું સુગંધ વધારે આપીશ, એવું ક્યારેય સંતના મનમાં નથી આવતું. સંત સમાચિત જગત હિત જાની સુભાવ સને અંજલિગત શુભ સુમન જીમી કર સુગંધ સમદો. સંત સરળ ચિત જગત હિત
संत नो स्वभाव सरल छे आवी वंदना करता गोस्वामी जी आपणे आगळ लई जाय अने ए पछी साधुओने वंदना करी केट केटली वंदना प्रकरण आगो वंदना प्रकरण छे ने आ गोस्वामी जी ए बालकांड नी अंदर वंदना प्रकरण 1.5 दिवस आले એટલું રાખ્યું છે 1.5 દિવસ પણ આપણે સંક્ષિપ્તમાં જોવાનું છે અને રામચરિતમાનસની અંદર આપણે પ્રવેશ કરવાનો છે પણ આનંદની વાત આજ મેં સવારમાં પણ કહ્યું છે એ પ્રમાણે આજે રામનવમી છે આપણી કથામાં બે લાભ મળશે આપણને રામજન્મના આજે રામનવમી છે એમનો એ લાભ મળશે આરતીનો લાભ મળશે અને જ્યારે રામ જન્મ આપણી કથામાં જ્યારે ભગવાન રામ પ્રાગટ્ય થશે ત્યારે પણ આપણને લાભ મળશે એટલે આજે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને ભગવાન હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે અને પોતાનો ઈષ્ટ જ્યારે આવતો હોય ત્યારે વિચાર કરો સાહેબ આપણને તો આનંદ છે પણ આ દેરીમાં બેઠેલા દાદાને કેટલો આનંદ હશે હા આજે મારા ઈષ્ટનું પ્રાગટ્ય થવાનું છે એટલા માટે આપણે બધાએ સમૂહમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે કથાને આગળ લઈ જવી છે પણ અત્યારે કથાને વિરામ આપું છું 5 મિનિટ માટે હરિનામ સંકીર્તન પછી બાપુ છો કૈલાસ કરો છો આરતી તૈયારી કરો છો કે પછી હનુમાન ચાલીસા હાજી અત્યારે આપણે અહીંયા રામચંદ્ર ભગવાનના જન્મની આરતી ઉતારવાની છે અને એનો અર્પણ કરવાનો છે અને એ બોલ રામ જન્મનો આપણો અહીંનો બોલ આરતીનો બોલ બાપુ હમણાં ઘડી ખમજો હમણાં પ્રગટાવતા નહીં